જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે કોરોના વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો છે। દક્ષિણ ગુજરાત માટે સરકાર દ્વારા 3500 ડોઝ ફાળવાયા છે, જેમાંથી 34000 ડોઝ સુરતને મળશે। સુરતમાં કોરોના રસીકરણના 22 સ્થળોમાં સૌથી વધુ 5 અઠવા ઝોનમાં રાખવામાં આવ્યા છે। વેક્સિનનો જથ્થો સુરત આવતા તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના સ્ટોરેજ સેન્ટરમાં મુકાયો હતો। આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે વેક્સિનનો જથ્થો પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 3500 ડોઝ સપ્લાય થયો છે। આ જથ્થો બપોરના સમયે સુરત નવી સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં આવી ગયો છે। નવી સિવિલમાં વેક્સિન સ્ટોરેજમાં રખાયા બાદ 16મીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી 22 સ્થાન પર મોકલાશે। જ્યારે બીજી તરફ હેલ્થ વર્કરોમાં વેક્સિન લેવા અંગે અસમંજસની સ્થિતિ પણ હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે સરકાર રસી તેમના લાભાર્થે આપી રહી હોય જેથી વધુને વધુ રસીકરણમાં ભાગ લેવા આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ અપીલ કરી રહ્યા છે। કોવિડશીલ્ડની 5 ml 3400 વાયલ એટલે કે રસી રાખવાની સીસી આવે છે। આ 5 ml એક વાયલમાંથી 10 વ્યક્તિઓને એટલે કે હેલ્થ કેર વર્કરોને ઇન્ટ્રામસ્ક્યુલર 0.5 ml ડોઝ આપી શકાશે। 0.5 ml હાથ ઉપર ઓટો ડિસ્ટ્રિક્શન ઇન્જેક્શન એટલે કે માત્ર એક જ વખત આપી શકાય તેવું ઇન્જેક્શન યુઝ એન્ડ થ્રો અપાશે। આ સાથે રસીકરણ બાદ લાભાર્થીને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવશે, જેથી કોઈ આડઅસર થઈ હોય તો સારવાર કરાવી શકાય। સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસીકરણ માટે ઝોન પ્રમાણે સ્થળો વહેંચ્યા છે, જેમાં વરાછા, એમાં સ્મીમેર, મગો હેલ્થ સેન્ટર, પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, વરાછા બીમાં મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસબી ડાયમંડ હોસ્પિટલ, લીંબાત ઝોનમાં ભાટેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ઉધના ઝોનમાં આરોગ્યમ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ, રાંદેર ઝોનમાં યુનાઇટેડ ગ્રીન સેલ બી અને બીપીએસ હોસ્પિટલ, સેન્ટ્રલ ઝોનમાં મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ, કતારગામ ઝોનમાં પ્રાણનાથ જીવન જ્યોત હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, અઠવા ઝોનમાં મિશન હોસ્પિટલ, ધ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, સનશાઇન, ટ્રાય સ્ટાર સિવિલ હોસ્પિટલ પર રસીકરણ કરાશે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી 33,336 હેલ્થ વર્કરો તેમજ ફ્રન્ટલાઇનર્સને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિડશીલ્ડના 34,000 રસીના ડોઝની સપ્લાય પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે થશે। આજે સાઉથ ગુજરાતમાં જે કોરોના વેક્સિનેશન છે એની જે વાયલ્સ છે એ આપણા ત્યાં આગળ સુરત જિલ્લામાં આવવાની છે અને અહીંથી પછી બધા સાઉથ ગુજરાતના ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। આજે એ કાર્યક્રમમાં માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીજી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, બધા અધિકારીઓ, એમપી, એમએલએ, તમામ લોકો ઉપસ્થિત છે અને એક આનંદનો વિષય છે કે કોરોના વેક્સિનેશન જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આપણને ફિઝિકલી હવે મળી રહી છે। પહેલા ફેઝમાં હેલ્થ કેર વર્કર્સ, પછી ફ્રન્ટલાઇન વર્કર્સ, પછી 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને ત્યારબાદ છેલ્લે 50 વર્ષથી ઓછી ઉંમરના જેમને કોઈ વિશિષ્ટ રોગો હોય એવા પ્રકારના વ્યક્તિઓ, આ પ્રાયોરિટીના ક્રમમાં વેક્સિનેશન કરવાનું કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે નક્કી કર્યું છે। તો એ પ્રમાણેના આયોજન ફર્સ્ટ ફેઝમાં આપણે આરોગ્ય કર્મીઓથી આ વેક્સિનેશનની શરૂઆત કરીશું। વેક્સિનેશનની જે પ્રોસેસ છે એની અંદર વેક્સિન લીધા પછી પણ એમનું ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, એટલે આ બાકી ઓરલ વેક્સિનેશન જેવું નથી, આ ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિનેશન હોય એટલે એનું વેક્સિન કર્યા પછી એની આડઅસરો માટે એમને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ અલગ રૂમમાં રાખવામાં આવશે। આફ્ટર સર્ટન ટાઈમ એ લોકો કોન્ફિડન્ટ હોય એના પછી એમને ત્યાં આગળથી જવા દેવામાં આવશે। તો આ એક દરેક ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિનેશન, ઇન્ટ્રા ડર્બલ વેક્સિનેશન બધામાં આ કાર્યવાહી આપણે કરતા સરકારની જે ગાઈડલાઇન છે 16 તારીખથી વેક્સિન આપવાની શરૂઆત થવાની છે, સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે વહીવટીતંત્ર દ્વારા અને સંપૂર્ણ સુરક્ષિત રીતે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે। સુરત સિવાય કયા કયા જિલ્લામાં જશે વેક્સિન? તમામ જિલ્લાની અંદર વેક્સિન જવાની છે અને કાલે ગુજરાતની અંદર આવી છે અને આજે તમામ જે કંઈ સેન્ટરો નક્કી કર્યા છે એ પ્રમાણે વેક્સિન મોકલવામાં આવી રહી છે। ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી છે કે કોરોના આવ્યો ત્યારથી આપણી સૌની લાગણી હતી અને અપેક્ષા પણ હતી અને આશા પણ હતી કે ક્યારે વેક્સિન આવશે, આજે વેક્સિન આવી ચૂકી છે અને આનંદ તો એટલા માટે વધારે છે કે વેક્સિન આવી છે અને સ્વદેશી આવી છે।